રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે આજના વિડીયોની માલિપા માહિતી મેળવશું કે ભાઈ ડુંગળીની માલિપા બાફિયો થઈ ગયો છે અને અથવા તો આવતો હોય છે, તો બાફિયાને કેવી રીતે આપણે રોકી શકાય અને આપણે એમાં સારું પરિણામ આપણે મેળવી શકીએ. તો આપણે આજના વિડીયોની માલિપા શરૂઆત કરીશું કે ભાઈ ડુંગળીમાં બાફિયો હોયો જવો જોવે અને એમાં સારું પરિણામ મળવું જોવે. એ પહેલા જે ખેડૂત મિત્રો બહાર ગામથી આવેલ મિત્રો છે એમને આપણે નામ બોલી જઈશું, જેથી કરીને ખેડૂત મિત્રોને એમાં માહિતી મળે, બરાબર છે. તો છે વિપુલભાઈ રાવતભાઈ વાણિયા જેતપુરથી, વિનુભાઈ પાથર બગસરા અમરેલીથી, માવીરસિંહ અલમપર ગઢડા સ્વામીના બોટાદથી, ડુંગરસિંહભાઈ કેશુભાઈ દામનગરથી છે, પછી છે વિપુલભાઈ કુંભાજી દેરડી ગોંડલથી છે, અશોકભાઈ રંગાણી સાવરકુંડલા, ભદ્રેશભાઈ કંકોતિયા વલભીપુરથી, રામસિંહભાઈ વીરભાણા સુપ્રાતાળાથી છે, જયંતિભાઈ અર્જુનભાઈ કોડીનારથી છે, વજુભાઈ લખમણભાઈ કોડીનાર ગીર સોમનાથથી છે, કાનજીભાઈ ચારણિયા ઉના ગીર સોમનાથથી છે, પંચાલ કિરીટભાઈ કાંતિભાઈ કપડવંચ ખેડાથી છે, પ્રજાપતિ મહેશભાઈ લીલાભાઈ ડીસા બનાસકાંઠાથી છે, જાપડિયા મુકેશભાઈ લીંબાભાઈ ગરડા સ્વામીનાથી છે, ભીમજીભાઈ લાલજીભાઈ ત્રાપજિયા અમરેલીથી છે, દિહોરા વાલજીભાઈ જાદુભાઈ બરવાળાથી છે, પ્રદીપભાઈ સુરેશભાઈ લાઠી અમરેલીથી છે, આશીષભાઈ ટાઢાણી જસદણ રાજકોટથી છે, પટેલ હાર્દિકભાઈ પ્રવીણભાઈ લીંબડી સુરેન્દ્રનગરથી છે, કાનજીભાઈ પટેલ સામખિયાળી ભચાઉથી છે, ભરતભાઈ બાબુભાઈ દોમડિયા વડાલ જૂનાગઢથી છે, અરવિંદભાઈ અભુભાઈ વિશ્યા રાજકોટથી છે, જયેશભાઈ ઢોલરિયા ગોંડલથી છે, દિલીપભાઈ શામજીભાઈ માવાણી પાલીતાણાથી છે, ગણેશભાઈ સૌજીભાઈ અણગણ ગઢડા સ્વામીના બોટાદથી છે, જયરાજભાઈ ભરતભાઈ ચોટીલા સુરેન્દ્રનગરથી છે, પ્રફુલભાઈ પોપટભાઈ ટીમ્બડીયા લાઠીથી છે, રમેશભાઈ શામજીભાઈ ઝુંઝુવાડિયા જામજોધપુરથી છે, ઘનશ્યામભાઈ ભરતભાઈ ધોરડા રાજકોટથી છે, સંજયભાઈ કાનાણી બાબરા અમરેલીથી છે, કાંતિભાઈ ભૂરાભાઈ જીવાણી ગારિયાધરથી ફોડાવદરથી છે. તો આપ સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને આ એ ખેડૂત મિત્રો છે કે જેમને કપાસનો પાક કર્યો છે, એમાં સફેદ ચાચડી, લીલી ચાચડી, મોલો મસી, તરતડિયા, થ્રેપ્સ, ડોળો, પાનકથીરી, કુકડ અને સુસ્યા આવતું હોય તો આ બધી જ દવાની એક જ દવા સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલ ફેરા તમે પંપે 50 ml નાખો એટલે બધી જ પ્રકારની જીવાત હડુપ નારાની હેઠી અને લાંબા સમય માટે તમને સારું પરિણામ મળે. આ સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે. જો આપણી ચેનલમાં તમે ખેડૂત મિત્રો નવા હો તો આપણી ચેનલ આ રીતે 7 વાગે વિડીયો આવતો હોય છે, જો આ રીતનો આપણો વિડીયો આવતો હોય છે અને અહીંયા સબસ્ક્રાઇબનું બટન છે તો આ સબસ્ક્રાઇબના બટન આમ કચકચાવી દબાવી જો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય. જે ખેડૂતને ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હશે ને એને સબસ્ક્રાઇબનું બટન નહીં આવે, પછી 7 વાગે હું મૂકું અને તમને કેમ ખબર પડી જાય કે આવી જાય, તેની પરીક્ષા આ ટંકોરી દબાવો ને એટલે આ રીતના ઓપ્શન ખુલે, એમાં પહેલા ઓપ્શનમાં દબી દેવાનું છે. એટલે કે હું અહીંથી 7 વાગે વિડીયો મોકલું એટલે તમને ધરિંગ નારાનો વિડીયો મળી જાય. તો આજના વિડીયોની માલિકા આપણે વાત કરીશું ભાઈ ડુંગળીનો બાફિયો આવતો હોય ત્યારે કઈ દવા આપવી જોઈએ અને એમાં ફૂગનાશક દવા કઈ આપવી જોઈએ અને એમાં દવા પાવી પડે કે સાચવી પડે. તો આજના વિડીયોની માલિકા આપણે વાત કરીશું ડુંગળીનો બાફિયો એટલે કે તમે જે કંદ મૂળ હોય ડુંગળીનું મૂળિયું નીચે સારું હોય અને એની ઉપર સેજ ઉપર આવતા બાફિયો થઈ જતો હોય છે. હવે એને આપણે બાફિયો કહેતા હોય છે, આવ દબો તો પોચાઈ જાય, પાણી નીકળી જાય, વાસ મારી જાય, બરાબર છે, અને ઉપરથી પાંદડા હુકાતા જાય વળી જાય ને જલેબીની ગોળે ઘૂંસળા વળી જાય, તો આને માટે આપણે બાફિયો કહેતા હોઈએ છીએ. હવે આ બાફિયા માટે ઘણા બધા ખેડૂત મિત્રો અલગ અલગ પોતપોતાની રીતે ઉપયોગ કરતા હોય છે, પરંતુ આના અમને જે નક્કર પરિણામો મળ્યા છે એવી તમને 4-5 કંપનીઓની 4-5 પ્રોડક્ટની આપણે વાત કરીશું કે ભાઈ ક્લોરોસાઇપર ક્લોરોપાયરીફોસ અને સાયપરમેથીનું જે કોમ્બિનેશન આવે છે એમાં તમે ધાનુકા કંપનીનું સુપર ડી લો તો ભલે, બરાબર છે, પછી મેઘમણીનું તમે સિનર્જી લો તો પણ ભલે, ગરડાનું હમલા લો તો પણ ભલે, એક એકરે એટલે કે 40 ગુઠાના વીઘામાં 1 લિટર તમારે દવા પાઈ દેવાની છે કે બાફિયા થકી જે જીવાત પડી છે અંદર
એ જીવાત તમારા નવા પાકની માલી પાસે બીજો તમારે પરખી ડુંગળીનો દડો છે એમાં ન આવે અને એને નુકસાન ન કરે એના માટે તમે દવા પાવાની છે, એટલે બધી જે કઈ જીવાત છે મરી જાય. એથી વધારે જો તમારે ખેડૂત મિત્રો આવ્યું હોય એમાં, તો પછી તમે એમાં માર્શલ આવે છે, આંતક આવે છે, ધાનુકા કંપનીનું આંતક આવે છે અને એફએમસી કંપનીનું માર્શલ આવે છે, કાર્બોસલ્ફાન બરાબર છે. તો કાર્બોસલ્ફાન તમે આપી શકો છો 16 ગુઠાના વીઘા પ્રમાણે, તમારે એને 250 થી 300 ml લેખે એક વીઘા લેખે તમારે પાવાનું છે. હવે તમે પાણી ને યાર આપણે પાણી પાઈ દેવાય, કેમ પાણી પાઈ ભાષા લઈને પાઈ, એની ઘોડે પાઈ દેવાનું છે, ડબ્બામાં નાખીને પાઈ દેવાની છે દવા, ટકટક પાણી આવ્યું જાય એવી રીતે તમારે એમાં ઉપયોગ કરવાનો છે. ઇથિયે જો વધારે હોય તો તમે બાયર કંપનીનું વેલમપ્રાય આવે છે, એ વેલમપ્રાય પણ તમે બાયર કંપનીનું વેલમપ્રાય જે આવે છે એ તમે 100 ml થી 125 ml લેખે 16 ગુઠાના વીઘા પ્રમાણે તમે એ આપી શકો છો. નેમેટોડનો જે પ્રશ્ન છે એ આમાં તમને હલ જોતો જોવા મળશે. બીજું કે ભાઈ ખાતર નાખવું છે અને ખાતરની સાથે નાખી અને પછી પાણી પાઈ દેવું છે, તો એમાં પણ તમને ધાનુકા કંપનીનું જે કેલ્ડાન આવે છે એ એક વીઘે 250 ગ્રામ લેખે, એટલે કે 16 ગોઠાના વીઘા પ્રમાણે 250 ગ્રામ નાખવાનું છે. એક એકર જમીન હોય તો એ તમારે 500 થી 600 ગ્રામ તમારે નાખવાનું એનું માપ છે. એક વીઘાની એક એકરની ડુંગળી હોય અને ખાતરની સાથે તમારે દવા નાખવાની હોય નેમેટોડની, તો તમારે 500 થી 600 ગ્રામ લેખે તમારે એને આપી દેવાનું છે. ધાનુકા કંપનીનું કેલ્ડાન કાર્ટેટ હાઇડ્રોક્લોરાઇડ, ઘણી બધી કંપનીનું આવે છે, વોલ્સકેમનું આવે છે, પછી અદામાનું આવે છે, પછી આપણે મેઘમણીનું આવે છે, ઘણી બધી કંપનીનું કાર્ટેટ હાઇડ્રોક્લોરાઇડ તો આવે જ છે 50%, બરોબર. તો તમે એ પણ આપી શકો છો. જે વ્યક્તિને જૈવિક રીતે એટલે કે બેક્ટેરિયલ પ્રોડક્ટ નાખી અને એને જે એનો જે નિકાલ લાવવો હોય, તો તમે એમાં જે આ નેમા શક્તિ આવે છે, તો આ નેમા શક્તિ ઈપીએમ જે બેક્ટેરિયા આવે છે એ પણ તમે એમાં આપી શકો છો. એક એકરે એક કિલો, પણ આને તમારે પંપમાં નાખી અને છાંટી દેવાનું છે, બરાબર. આ લખેલું છે કે ભાઈ તમારે 5 ગ્રામ લેખે તમારે 200 લીટર કે એક પંપ ને આપણે 100 લીટર નો ટાંકો હોય, બરોબર છે, એમાં તમારે આને પાણી બનાવે અને એમાં નાખી દેવાનું રહેશે, બરાબર છે. તો આ પણ તમે નેમા શક્તિનો પણ જૈવિક રીતે બેક્ટેરિયા નાખી અને તમે એનો ઉપયોગ કરી શકો છો. પણ ખાસ કરીને જ્યારે બેક્ટેરિયા નાખો ત્યારે એને કોઈ ખાતરની સાથે આપવાના નથી, પંપમાં ખાલી દવા નાખી અને જમીનમાં નાખી દેવાના છે. એટલે જે કાંઈ બીજી જીવાત છે કે ભાઈ નાની મોટી ઈયળું હોય કે નીચે મૂંડા હોય, બરાબર છે, તો એ પણ તમારે એમાં મરી જશે અને એમાં લાંબો ફાયદો થશે. ઉપરથી તમારી જે દવા છાંટવાની છે ખેડૂત મિત્રો, ખાસ હવે ધ્યાન આપજો કે ઉપરથી જે ફૂગનાશક દવાઓ છાંટવાની છે એમાં તમારે બહુ વ્યવસ્થિત રીતે દવા છાંટવાની છે. કયું? તો કે ભાઈ કોટેવા કંપનીનું જે ગેલેલિયો આવે છે, કોટેવા કંપનીનું જે આ ગેલેલિયો આવે છે, ગેલેલિયો વે પિકોક્સી ટ્રોબિન અને પ્રોપિકોનાઝોલ આવે છે, બરાબર છે. તો આ પ્રોડક્ટ તમારે ઉપરથી એને સ્પ્રે કરવાની રહેશે. એક પંપે 40 ml લેખે આપવાનું રહેશે. સાથે તમારે જીબ્રાલિક એસિડ, કા તમે આજે આ ડબલી આવે છે એ ડબલીનો પણ ઉપયોગ કરી શકો છો જીબ્રાલિક એસિડનો, અથવા તો તમે જે આપણે આ પડીકી આવે છે આ પડીકીનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ 40% જીબ્રાલિક એસિડ આવશે, જ્યારે આ પડીકી આ જીબ્રાલિક એસિડ તમારે 90% જીબ્રાલિક એસિડ આવશે, બરાબર છે. એટલે તમે આનો પણ ઉપયોગ કરી શકો છો. ગેલેલિયો અને આ બંનેનો ઉપયોગ કરી લેવાનો છે. બીજું છે બિલિયસ, બરાબર. તમે ગોદરેજ કંપનીનું જે બિલિયર્સ આવે છે એ બિલિયર્સનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ગોદરેજ કંપનીનું બિલિયર્સ એમાં શું આવે છે કે ભાઈ એજોસ્ટ્રોબિન અને ડાયફેન કોનાઝોલ, બરાબર, એમાં પણ તમને સારો એવો ફાયદો મળશે. અને સાથે તમારે પ્રોજીબ આપવાનું. આ પ્રોજીબ શું કામ આપવાનું છે કે એના ફાયટોટેનિક ઇફેક્ટ એટલે કે એને તાત્કાલિક વધવા માટે એને કોઈ સારું એવું મોલિક્યુલ મળી જાય, એટલે કે એને જે જીવાત લાગી છે ને એમાંથી ફટાક દઈને ઉભો થઈ જાય. આપણે કેમ કોરોનામાં રસી આપી હતી કોરોનાની અને આપણને પછી એમાં બહુ મોટો એવો ફાયદો થયો, બરાબર. તો એને માટે પણ આ એક પ્રકારની રસી સમાન છે. બીજું આવે છે તમારે બીએસએફ કંપનીનું પ્રાયક્ઝર, આ આવે છે બીએસએફ કંપનીનું પ્રાયક્ઝર. આ પંપે તમે 12 થી 15 ml લેખે ઉપયોગ કરી શકો છો અને એમાં તમે પ્રોજીપ સાથે મિક્સ કરીને આપો તો તમને તાત્કાલિક રાહત મળે એવું 24 કલાકની માલી પર તમને સારું એવું પરિણામ જોવા મળશે. અને હું જે કાંઈ દવાની ભલામણ કરું છું એ તમને 24 થી 48 કલાકની માલી પર સારામાં સારા પરિણામો મળશે. એ પછી છે સિન્જન્ટા કંપનીનું એમિસ્ટાર ટોપ, એમાં પણ એજોસ્ટ્રોબિન અને ડાયફેન કોનાઝોલ આવે છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો 20 ml લેખે પ્રતિ પંપના હિસાબથી. એમાં પણ તમે આ પ્રોજીબ આપણે ઉપયોગ કરવાનો છે જીબ્રાલિક એસિડ 90%. પછી પાંચમું આવે છે બાયર કંપનીનું નેટીઓ,
બાયર કંપનીનું નેટિવો આવે છે, બરાબર છે, એમાં પણ તમને ફૂગનાશકમાં સારી એવી રાહત મળશે, બરાબર છે. બાયર કંપનીના નેટિવોમાં શું આવે છે, ટ્રાયફ્લોક્સાટ્રોબિન આવે છે 25%, અને ટેબુકોનાઝોલ 50% લેખે આવે છે. તો એમાં પણ તમને સારો એવો ફાયદો મળશે, અને એ પણ પ્રોડક્ટ લગડી છે, સારી પ્રોડક્ટ છે. અને એમાં પણ આ ફૂગનાશકમાં તમને 5000 ફૂગનાશક કીધા છે, કે ભાઈ ગેલેલિયો વે છે, બિલિયર્સ છે, પ્રાયોગર છે, એમિસ્ટા ટોપ છે, અને નેટિવો છે. તો ઉપરથી તમે આનો વારાફરતી વારા સ્પ્રે કરી શકો છો, અને તમે સ્ટેપ બાય સ્ટેપ પણ એનો ઉપયોગ કરી શકો છો. એકને એક દવા કદાચ તમે 2 કે 3 વખત તમે નાખી હોય કે 4 વખત નાખી હોય, તો પણ કોઈ તમારા શંકાને સ્થાન નથી, એમાં સારા એવા રિઝલ્ટ આવશે, પરિણામ આવશે. જે ખેડૂત મિત્રોને વધારે પડતો જલેબી ઘાટનો રોગ થઈ ગયો છે, એવા ખેડૂત મિત્રોએ 2 થી 3 દિવસના ગાળાની માલિપા 2 થી 3 સ્પ્રે કરી દેવા, જેથી કરીને આગળ વધે નહીં. કારણ કે આ એક પ્રકારનો વાયરસ છે, અને વાયરસ એવું છે કે તમે દવા છાંટો ને તો ના તમને ટૂંક સમય માટે ના થંભી જાય, આગળ વધવામાં તમને રાહત મળે, બરાબર છે. એવી કોઈ દવાઓ નથી આવતી, તમે એક વખત દવા નાખી જો એટલે નહીં અટકી જાય, એવી કોઈ દવા આવતી નથી. વાયરસને તમે થોડાક ક્ષણો માટે તમે એને કંટ્રોલ કરી શકો છો, અને કંટ્રોલ થઈ જાય, વાતાવરણ પાછું સુધરી જાય, તો આપણને તમે જે બીજો પાક કર્યો છે વર્ષે, બરાબર છે, એમાં આ પ્રસરે નહીં. માનો કે એક કેરામાંથી બીજા કેરામાં, બીજા કેરામાંથી ત્રીજા કેરામાં આવે નહીં, બરાબર છે. અને ડુંગળીનો ખાસ ખેડૂત મિત્રો પાક એવો છે કે વાયરસ એક વખત લાગી ગયો એટલે એને ઘણી વખત રાખવી પણ મુશ્કેલ થતી હોય છે. જે ખેડૂત મિત્રોને નો આવ્યું હોય, અને વાદળછાયું વાતાવરણ હોય, વરસાદ હોય, ને ખાસ ભાદરવા મહિનામાં ગરમી પડે, ઠંડી પડે, વરસાદ થાય, બરાબર છે, અને વળી પાછું તડકો નીકળવા પડે, વાદળછાયું વાતાવરણ થઈ જાય, તો આમાં આ પ્રશ્ન આવવાની વધારે શક્યતા રહેતી હોય છે. એટલે કે ભાદરવા મહિનામાં તમારે 1 મહિનો એને સખત હરખો હાંસવવાનો છે, વરસાદ વયો જશે, અને ભૂરવા મળશે, અને શિયાળાની સમય શરૂ થઈ જાય, સિઝન શરૂ થઈ જાય, પછી તમને આમાં એ જોવા મળશે, ને એમાં તમને પછી ઘણો ફાયદો થશે. ખાતરની માલિપા જો આપણે વાત કરીએ, તો ખાતરમાં તમે માઇકોરાજા આવે છે, એ પણ તમે આપી શકો છો, બરોબર, સાથે ટેકનોઝેડ પણ આપી શકો છો, મહાલાભ પણ આપી શકો છો, અને આ ખાતર ખરેખર ફરજિયાત આપવું જરૂરી છે. કારણ કે રોપ આપણો હારો હોય, પીળો પડતો હોય, વધતો ન હોય, નવી કુણપ ન આવતી હોય, કોળ ન આવતી હોય, તો એના માટે પૂરતો ખોરાક મળી રહે, અને ખાસ કરીને એના મૂળિયા હાજર થઈ જાય, ખીલા ધરબી દે, એવા તમને કોઈ માઇકો રાજાથી અને સલ્ફર ટેકનોઝેડ જે આવે છે એનાથી હારા મૂળિયા થશે, મહાલાભ નાખશો તો એને પૂરતું ખોરાક મળી રહે, અને એ ખાતરમાંથી જે ખોરાક મળી રહે એનાથી જ તમારે 70-80% તો 16 ટકી રહેશે. કારણ કે આપણે નકરું ડીપી, યુરિયા, મોરશુ આ જ આપીએ છીએ, પણ આ પણ ખાતર આપવા અતિ મહત્વના છે, બરાબર છે. તો આવીને આવી વિડીયોમાં માહિતી જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. સારો વિડીયો ગમે તો તમારા કાકાને, ભત્રીજાને, મામાને, ફોઈને, ભવન ગમે ને તંતરે શેર કરજો. બાકી રજા આપો, નવો વિડીયો ન આવે ત્યાં સુધી રામ રામ, જય જવાન, જય કિસાન.